વરસાણી આર્ટસ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આકાશ બદલે સવારે કોલેજ આવ્યા બાદ કોલેજમાં તેમને હાર્ટ એટેક આવતા મોત નિપજતા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ પરિવારમાં શોકની કાળીમાં છવાઈ જવા પામી હતી. હાર્ટ એટેકના દ્રશ્યો કોલેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વલસાડ શહેરના મુગરાવાડી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય આકાશ દિનેશભાઈ પટેલ વલસાડની આર્ટસ એન્ડ કોમર્સમાં બીજા વર્ષના 4th સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. સવારે કોલેજ આવેલા આકાશ પટેલ તેના મિત્રો સાથે બેઠો હતો. તે વખતે કમ્પાઉન્ડમાં છાતીમાં દુખાવો થયા બાદ ઢળી પડતા તેને હોસ્પિટલ માટે કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. કોલેજમાં અભ્યાસ કરતા આકાશ પટેલનું મોત નિપજતા કોલેજ પરિવાર અને તેના મિત્ર વર્તુળ અને સંબંધીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ હાર્ટ એટેક આવ્યા તેના દ્રશ્યો કોલેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. ઘટના સ્થળ પર જ એ ગુજરી ગયો હતો. તેમના ફ્રેન્ડ સાથે પણ વાત કરી કે એક ફ્રેન્ડ સાથે વાત કરીને બીજા ફ્રેન્ડ પાસે જતો હતો. દરમિયાન દોડતા દોડતા એ ત્યાં જ કોલેપ્સ થઈ ગયો હતો. એટલે એ લોકોએ પણ જોયું ત્યારે, પછી એ લોકો તરત કારમાં લાવતા હતા. પછી વચ્ચે 108 મળી ગઈ લોકોને, એટલે એ લોકો 108માં શિફ્ટ કરી દીધું. 108માં પણ નાણી ચાલતી નહીં હતી. એટલે અહીંયા આવ્યા ત્યારે પણ હૃદય શ્વાસ કશું ચાલતું નહીં હતું. અમે અમારું મેડિકલ CPR હોય તે કર્યું હતું, મસાજ આપવાનું, શોક આપવાનું, કૃત્રિમ શ્વાસ આપવાનું, પણ અમે એને બચાવી નહોતા શક્યા. દુઃખ, એ વાતનું અમને દુઃખ છે. અચ્છા, આવું બહુ રેરમાં આ જુવાન ઉંમરમાં આવું થતા જોયું છે અમે. પણ હવેના એટલે છેલ્લા 5-7 વર્ષમાં અમે જોયું છે કે જુવાન લોકોને પણ હાર્ટ એટેક આવતા કોઈ નવી વાત નથી. ખાસ કરીને કોવિડ પછી જે ક્લોટિંગની ફિનોમેના છે, આજે જ એક પેપરમાં આર્ટિકલ બી છે કે બધા થાપાની સર્જરી વધી ગઈ છે, કારણ કે ત્યાં લોહી ઓછું પચવાના કારણે એનો સોડો થતો છે. એ જ રીતે હાર્ટ એટેકના કેસ પણ ઘણા વધ્યા છે. આ ઉંમરમાં ઘણું ઓછું છે, પણ ક્યારેક આવા રેર બનાવો બનતા હોય છે. કદાચ સ્કૂલ ને કોલેજ માટે આ તો મારી અંગત રાય છે કે વહેલી અર્લી મોર્નિંગ સ્કૂલ એવોઈડ કરવી જોઈએ. ખાસ કરીને છેલ્લા જે 10-11 દિવસથી જે ઠંડી ચાલી રહી છે, કદાચ આપ સપનો બી અનુભવ હશે કે આવી ઠંડી કદાચ આપણે પહેલી વખત અનુભવી છે. એટલે આટલી ઠંડીમાં ખાસ કરીને નાના બાળકોની જે અર્લી મોર્નિંગ સ્કૂલ છે તે એવોઈડ કરવી જોઈએ. બીજું કે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. એટલે નાસ્તો કરીને એવી રીતે જ સ્કૂલે કે કોલેજે જ્યાં જવું હોય તે ગરમ કપડાં પહેરે, જેથી કરીને ઠંડીનું, ઇવન ટોપી પહેરે જે કાન કવર કરી શકે, જેથી ઠંડી શરીરમાં ઓછી જઈ શકે અને એના રિલેટેડ જે કોમ્પ્લિકેશન હોય તે ઓછા થાય. બીજું, તાવ શરદી ખાંસી એવું કંઈ પણ હોય તો કોઈ પણ જાતની સ્પોર્ટ્સ એક્ટિવિટી કે એવું કંઈ એવોઈડ કરે, કારણ કે અત્યારે જે રીતનું શરદી ખાંસીનું ચાલી રહેલું છે તેમાં ઘણાને દમની અસર થઈ જાય છે. જે જુવાન છોકરાને એટલું પેલું ફીલ નહીં થાય, પણ એવામાં એ શ્રમવાળી કોઈપણ એક્ટિવિટી કરવા જાય તો એને એક્સ્ટ્રા ભાર પડીને શ્વાસમાં તકલીફ થવાની શક્યતા રહી શકે. અમારા ત્યાં આકાશ દિનેશભાઈ પટેલ કરીને એક છોકરો SYBAમાં રોલ નંબર 84 ભણે છે. હવે આજે 11 વાગ્યાની આજુબાજુ એ પેલો પાછળથી હતો, કદાચ લેક્ચર લીધો, લેક્ચરમાં હતો કે નહીં એ બધું ખબર નથી, ચાલતા ચાલતામાં એને ખેંચ આવી ગઈ એવું સ્ટુડન્ટ લોકોએ અમને ત્યાં કીધું. એટલે અમે ત્યાં ગયા એમની પાસે કે ભાઈ શું છે એમ કરે છે. બે એક મિનિટ થઈ જશે અહીંથી અમારા હેલ્થ ક્લાર્કે મને કીધું, દિલીપભાઈ કરીને છે, એને જાણી ચેતન શું છે. મારી સાથે ડૉક્ટર ભરત પરીખ, ભરતભાઈ ઠાકોર અને મુકેશભાઈ પટેલ એ હતા. અમે ત્યાં ગયા એટલે પછી જોયું કે થોડું એને ખેંચ જેવી આવી ગઈ હતી. હવે અમે 108ને ફોન કર્યો તાત્કાલિક કે ભાઈ આવે એમ કને, એ બી આવતી હતી. છતાં બી અમને એવું લાગ્યું કે નહીં આ છોકરાને હારો જરાક વધારે તકલીફ છે. એટલે અમે લોકો અહીંથી, અમારી એક GS જોશી અને અમારા એક મેડમ છે એની ગાડી લીધી, એમ એ છોકરાને બેસાડી દીધો અને અમે નીકળતા થઈ ગયા. રસ્તામાં પછી અમને 108 મળી તો ત્યાં પાછી અમે કરીને બદલી દીધો, મતલબ ગાડી ચેન્જ કરી નાખી. અને પછી અમે કસ્તુરબા હોસ્પિટલમાં લઈ ગયા. તે પહેલાં એમના પપ્પાને અને મમ્મીને બધાને બોલાવી લીધા હતા. અહીંથી સ્ટુડન્ટ બી બધા ઘણા બધા હતા અને ડૉક્ટર લોકોએ ત્યાં કસ્તુરબામાં ડૉક્ટર લોકોએ ઘણી સારી ટ્રીટમેન્ટ બી આપી, ટ્રાય કરી, ફર્સ્ટ આખી બધી વસ્તુ કરી, પણ પછી એને મૃત જાહેર કર્યું.